વિજયાદશમી અસત્ય પર સત્યનો વિજય અને વિવિધ શહેરોમાં રાવણ દહનની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. કેટલાક જગ્યાએ રાવણ દહન શરૂ થઈ ચૂક્યું છે તો મુખ્યપ્રધાન વિજય રૂપાણી ગાંધીનગર ખાતે શસ્ત્રપૂજન પણ કરી રહ્યા છે. વિજય રૂપાણી અને તેમના ધર્મપત્ની અત્યારે શસ્ત્રપૂજન કરી રહ્યા છે, જે આપ નિહાળી શકો છો. ગાંધીનગર ખાતે મુખ્યપ્રધાનના નિવાસસ્થાને આ શસ્ત્રપૂજન ચાલી રહ્યું છે. તો બીજી તરફ અમદાવાદ, રાજકોટ, સુરત જેવા શહેરોમાં રાવણ દહન માટેની તમામ તૈયારીઓ થઈ ચૂકી છે અને થોડી જ ક્ષણો બાદ રાવણનું દહન કરવામાં આવશે. રાવણ દહન જોવા માટે મોટી સંખ્યામાં શહેરીજનો પણ હાલ ઉમટી રહ્યા છે. આજે વિજયાદશમીના દિવસે રાજ્યભરમાં રાવણ દહન થશે અને અસત્ય પર સત્યના વિજય રૂપી મનાતા આ પર્વની ધામધૂમથી ઉજવણી પણ થશે. આજે દિવસ દરમિયાન ક્ષત્રિય સમાજ દ્વારા પણ શસ્ત્રપૂજન કરવામાં આવ્યું હતું. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ શસ્ત્રપૂજન કર્યું છે. હાલમાં તેઓ શાસ્ત્રોક્ત વિધિ કરી રહ્યા છે અને ત્યારબાદ તેઓ શસ્ત્રપૂજન કરશે. તો બીજી તરફ વિશાળકાય રાવણના પૂતળા પણ અલગ અલગ શહેરોમાં બનાવવામાં આવ્યા છે. લગભગ 40 ફૂટથી લઈને 70 ફૂટ સુધીના રાવણના વિશાળ પૂતળા બનાવવામાં આવ્યા છે અને થોડી જ ક્ષણોમાં રાવણ દહનની વિવિધ જગ્યાઓ પર ઉજવણી શરૂ થશે. તો આજે વિજયાદશમીના દિવસે શસ્ત્રોનું પૂજન કરવામાં આવતું હોય છે. ધાર્મિક પરંપરાને અનુલક્ષીને શસ્ત્રપૂજન કરવામાં આવતું હોય છે. તો સાથે જ રાવણ દહન કરીને અસત્ય પર સત્યનો જે વિજય થયો હતો તેની પણ ઉજવણી કરવામાં આવે છે. લગભગ પાંડવ કાળથી શસ્ત્રોનું પૂજનની પરંપરા અવિરત ચાલતી આવી છે, જે આજે પણ ચાલુ રહી છે. મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી દ્વારા શસ્ત્ર પૂજન કરવામાં આવી રહ્યું છે અને બીજી તરફ અમદાવાદ, રાજકોટ, સુરત જેવા મહાનગરોમાં રાવણ દહન માટેની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે અને થોડી ક્ષણોમાં રાવણ દહન થશે. તો સાથે જ મોટી સંખ્યામાં લોકો રાવણ દહન નિહાળવા વિવિધ જગ્યાએ પહોંચી ચૂક્યા છે. ગાંધીનગરમાં મુખ્યપ્રધાન દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી શસ્ત્ર પૂજન કરવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ અમદાવાદમાં પણ 60 ફૂટ ઊંચા રાવણના પૂતળાને અત્યારે તૈયાર કરવામાં આવ્યું છે અને થોડી જ ક્ષણોમાં તેનું દહન કરવામાં આવશે. અમદાવાદમાં રાવણ દહનની શરૂઆત થઈ ચૂકી છે. અમદાવાદમાં ભારે હર્ષોલ્લાસ સાથે રાવણ દહન કરવામાં આવ્યું. અસત્ય પર સત્યના વિજયના આ પર્વની લોકોએ ઉલ્લાસપૂર્ણ ઉજવણી કરી. તો બીજી તરફ ગાંધીનગર ખાતે પણ મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી તેમના નિવાસસ્થાને હાલ શસ્ત્ર પૂજન કરી રહ્યા છે.